અને હવે વાત કરીએ દીવ અને દમણના જે જીતેલા ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર, તેમના દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. તેની જાણકારી મળી રહી છે તે અનુસાર તેમણે એનડીએ સાથે જોડાવાના સંકેત આપ્યા છે, એનડીએને સમર્થનના સંકેત ઉમેશ પટેલે આપ્યા છે. તેમણે કહ્યું કે મોદી અને ભાજપ સામે કોઈ પ્રશ્ન નથી, મારા માટે દીવ અને દમણનું હિત સર્વોપરી છે. સમાજના લોકો સાથે ચર્ચા કરીને પાર્ટીને સમર્થન આપીશ. દીવનું હિત સર્વોપરી છે. મને સેન્ટરથી કોઈ પ્રોબ્લેમ નથી, મોદીજી સાથે બી કોઈ પ્રોબ્લેમ નથી, ભારતીય જનતા પાર્ટી સાથે બી કોઈ પ્રોબ્લેમ નથી, રાહુલ ગાંધીજી કે સોનિયા મેડમ સાથે પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. મને તો દમણ દીવમાં આજે ઇજારાશાહી ચાલી રહી છે, તાનાશાહી ચાલી રહી છે, તેને નાબૂદ કરીને દમણ દીવમાં લોકશાહી સ્થાપિત કરવાનું મારો એકમાત્ર લક્ષ્ય છે, જેના માટે દમણ દીવનું હિત જ્યાં હશે તેમાં અમે જઈને તે પાર્ટીને સમર્થન કરશું, જેના માટે અમે દમણ દીવના મારા જે કાર્યકર્તાઓ છે, સમાજના આગેવાનો છે, જનતાના અમુક સમાજના આગેવાનો છે, તેમના સાથે રાય મશવરા કરાવીને અમે દમણ દીવના હિત માટે યોગ્ય કરશું.